नमस्कार मित्रों, गुजखबर में फरी एक बार आप सर्वे मित्रों नु स्वागत छे। मित्रों आज ना एक के एक समाचार तमारा माटे रसप्रद रहेवाना छे, तो मित्रों फटाफट वीडियो ने लाइक करने जो अने चैनल ने सब्सक्राइब करवानु न भूलता। तो सौथी पहला समाचार उपर नजर करिए तो तुर्की अने सीरिया में जो भूकंप आव्यो तो आ भूकंप में 50,000 लोकोना मोतनु अनुमान छे। आ भूकंप ने पगले जे जीव गुमावनारा नवा आंकड़ा सामे आव्या छे, जेमां जणाव्या अनुसार अत्यार सुधी में 29,896 लोकोना मृत्यु थया होवानुं सामे आव्युं छे अने अत्यार सुधी में आ दुर्घटना में 85,000 थी पण वधु लोको घायल थया छे। तार मित्रों आ भूकंपथी मृत्युआंक अंगे यूएन द्वारा एक मोटो रिपोर्ट बहार आव्यो छे, जेमां जणाववामां आव्युं छे कि आ मृत्युआंक 50,000 सुधी पहोंची शके छे। तो समग्र भारत में हवे नवा वायरस नो खतरो आवी रह्यो छे। WHO द्वारा चेतवणी पण आपवामां आवी छे। आ वायरस एटले के ब्लड फ्लू नो वायरस हवे महामारी बनवानो खतरो वधी रह्यो छे। आ वायरस पक्षीओ में तो आवी रह्यो छे, परंतु पक्षीओ सिवाय सस्तन प्राणियों में पण आ वायरस फैलायो छे, जेथी WHO नी चिंता वधी गई छे। मिंक, ओटर, फॉक्स अने सी लायन जेवा सस्तन प्राणियों नी अंदर आ ब्लड फ्लू ना फैलावा उपर WHO कह्युं छे कि मनुष्य में पण आ चेपनुं जोखम छे, एटले के मनुष्य પણ મિત્રો આ વાયરસ ફેલાઈ શકે છે। અને WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમે એ પણ કહ્યું કે પક્ષીઓના ખતરાને નકારી શકાય તેમ નથી, તેથી તમામ લોકો જે ભારતના લોકો છે તે પણ સજાગ રહેવું જરૂરી છે। તો આવું મામેરું તમે ક્યારેય નહીં જોયું હોય, એવું મામેરું ભાઈએ પોતાની બહેનને આપ્યું છે। જી હા મિત્રો, બહેનોના મામેરા ભરવાના રાજા રજવાડાઓના સમયથી જ નાગોર જિલ્લો ચર્ચામાં રહે છે। ત્યારે આ પંથકના લોકો બહેન માટે શું કરી શકે તેનું ઉદાહરણ સામે આવ્યું છે। રાજસ્થાનના નાગોર જિલ્લાના રાજોદ ગામની અંદર બે ભાઈઓએ પોતાની બહેનને લગ્નમાં એવી ભેટ આપી છે કે લોકો પણ જોતા રહી ગયા છે। ભાણિયાના લગ્નમાં યોજાયેલી મામેરા પ્રથાની અંદર બહેનને 71 લાખ રૂપિયા રોકડા અને 41 તોલું સોનું અને આ સાથે ડોલરની ચુંદલી પણ મિત્રો બહેનને ભેટમાં આપવામાં આવી છે। આવું મામેરું તમે ક્યારેય જોયું નહીં હોય। આત્ર બેંકોના ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે છે। પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બધી બેંકોએ લોન મોંઘી કરી છે। RBI 8 ફેબ્રુઆરીના રોજ રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી અને રેપો રેટમાં 0.25% વધારો કર્યા બાદ હવે નવો રેપો રેટ 6.50% થયો છે અને આ સ્થિતિમાં ઘણી બધી બેંકોએ તેમની લોન પણ મોંઘી કરી દીધી છે। તો અગાઉથી જે લોકો લોન લઈ ચૂક્યા છે તેમનો EMI પણ વધારી દેવામાં આવ્યો છે અને હવે પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકોએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે। તો આ સાથે મિત્રો UBI અને PNB પણ સામેલ છે। જોકે કેનરા બેંક એક એવી બેંક છે જેમણે પોતાના લોનના વ્યાજમાં વધારો કરવાની જગ્યાએ વ્યાજની અંદર ઘટાડો કર્યો છે। આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે। ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની અંદર ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેના મુકાબલાથી કરવા જઈ રહી છે। ભારતનો સામનો પાકિસ્તાન સાથે થવાનો છે અને બે પાડોશી દેશ વચ્ચે આ મુકાબલો આજે કેપ ટાઉન ન્યૂઝીલેન્ડના મેદાનમાં રમાવાનો છે અને આ મુકાબલામાં ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌરના હાથમાં રહેશે અને આજે સાંજે 6:30 કલાકે મેચ શરૂ થવાની છે। જોકે મહત્વનું છે કે આ મેચમાં વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઈજાના કારણે નહીં રમે। તરફ એક જ જન્મમાં હવે 51 શક્તિપીઠના દર્શન હવે તમે કરી શકશો। અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠની પરિક્રમા પથની તૈયારી થવાની છે। આ વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ પણ કરી લીધી છે અને એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે અને આ દરમિયાન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ પણ યોજાશે, જેને લઈને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પણ ઉમટી પડશે।